નમસ્કાર, બોલતું રખેવાળમાં આપનું સ્વાગત છે। રખેવાળ પ્લસ ની આ વિડિયો જોતા પહેલા અમારા ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન ને પ્રેસ કરી અમારી વિડિયો અપડેટ સૌથી પહેલા જુઓ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર માલ ગોડાઉનમાંથી રૂપિયા 1.91 કરોડના સરકારી અનાજના જથ્થાને સગે વક કરવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ। ઘઉંની 12,776 બોરી અને ચોખાની 2,472 બોરીઓને સગે વગે કરવામાં આવી હોવાની રાવ। પાલનપુરના મોટી ભટામલમાં દૂધ મંડળી પર થયેલા આક્ષેપો બૂમરેંગ પુરવાર થયા। દૂધ મંડળીની બનાસ ડેરીના અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કરાઈ। ડીસા બિરડી હાઈવે પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત। સોયાબીન તેલની રેલમ છેલ થતા તેલને એકઠું કરવા વાસણો સાથે લોકોની પડાપડી। પોલીસથી બચવા લક્ઝરી બસનો ઉપયોગ। છાપી હાઈવે ઉપર રાજસ્થાનથી ગુજરાતમાં આવતી લક્ઝરી બસની ડેકીમાંથી 15 જેટલા બકરા ઉતારવામાં આવ્યા। ડીસાના ખરડોસણ અને જૂના ડીસા વચ્ચે ટ્રિપલ અકસ્માતમાં બાઇક સવારને ઈજા। ચિત્રાસણીના બાલારામ બ્રિજ નજીક કાર ચાલકને બચાવવા જતા ટ્રક ડિવાઈડર પર ચડી ગઈ। ટ્રક ચાલકને સામાન્ય ઈજા। કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ। કોરોનાને કારણે ધીમું મતદાન। 5 વાગ્યા સુધીમાં સરેરાશ 35% જ વોટિંગ। રાજકીય પક્ષોની દોડધામ। યાદીમાંથી મતદારોના નામ ગાયબ। બોલાચાલી અને અટકાયતો। રાજકોટમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈએ મત આપ્યો। કહ્યું, યુવાનોને ટિકિટ આપી તે સારું। વિધાનસભા અને લોકસભાના બંધારણમાં ઉંમર નક્કી થવી જોઈએ। એક્ટિવ કેસ વધ્યા પછી પૂનામાં નાઇટ કર્ફ્યુ। સ્કૂલ કોલેજ 28 ફેબ્રુઆરી સુધી બંધ। મુંબઈ સહિત વધુ 3 શહેરોમાં સખ્તીની તૈયારી। મોદીએ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે બેઠક કરી। 5 રાજ્યોની ચૂંટણી અને કૃષિ કાયદા અંગે રણનીતિ બનાવાઈ। ભારત અને ચીન વચ્ચે 16 કલાક ચાલી કમાન્ડર લેવલની વાતચીત। ગોગરા હોટ સ્પ્રિંગ અને ડેપસોંગ પર ડિસએંગેજમેન્ટ વિશે થઈ ચર્ચા। રશિયામાં માણસો સુધી પહોંચ્યો બર્ડ ફ્લૂ વાયરસનો ખતરનાક સ્ટ્રેન। પોલ્ટ્રી ફાર્મના 7 કર્મચારી સંક્રમિત। અમેરિકામાં મોટી વિમાન દુર્ઘટના ટળી। 231 યાત્રીઓને લઈ જતા પ્લેનના એન્જિનમાં આગ લાગી। હવામાં જ સળગવા લાગ્યા પાર્ટ્સ। પાઇલટે કરાવી સેફ લેન્ડિંગ। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું।